નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ ભાટિયા, ધોરણ 10ના પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાઠની અંદર અભ્યાસ કરી ગયા હતા સાંસ્કૃતિક વારસો એટલે શું. હવે તમે આપણી જે પાઠ્યપુસ્તક છે બરાબર એની ઇન્ડેક્સ તમે જોશો તો એમાં પણ ઘણા બધા બધા જે પાઠ છે આપણા એ શેના ઉપર આધારિત છે, તો ભારતના સાંસ્કૃતિક વારસા પર આધારિત છે. પાઠ નંબર 2, 3, 4, 5, 6 સુધી, બરાબર, 6ઠા પાઠ સુધી આખો આપણો સાંસ્કૃતિક વારસા વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આ 6 પાઠ સાંસ્કૃતિક વારસાના જોઈ અને આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ આપણા દેશનો જે વારસો છે એ ખૂબ જ ભવ્ય છે, એટલા માટે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સાંસ્કૃતિક વારસા માટેના 6 પાઠો મૂકેલા છે, બરાબર, એનું મહત્વ સમજાવવા માટે. હવે પહેલા પાઠની અંદર આપણે વાત કરી કે સાંસ્કૃતિક આપણે વારસા વિશે, વારસો, વારસાના બે પ્રકાર, એમાં સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય આધારે જે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી છે કે મેળવી છે એને આપણે શું કહીએ છીએ, સાંસ્કૃતિક વારસો. જ્યારે પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી આપણને જે કોઈ પણ ચીજ વસ્તુ પ્રાપ્ત થઈ છે એને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. અને બોર્ડમાં એક્ઝામમાં પૂછાય વારસાના પ્રકાર, તો આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે જ આપણે લખીશું. પણ VSQ માટે પાઠ નંબર 2ની શરૂઆતમાં આપણને ફરી અહીંયા આપેલું છે કે વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે, બરાબર. એમાં પહેલું છે ભૌતિક વારસો. ભૌતિક વારસો એટલે શું, ભૌતિક એટલે શું, પહેલાં તો એ કે જેને આપણે નરી આંખી જોઈ શકીએ, બરાબર. ભૌતિક વારસો એટલે ઘણા લોકોને વારસાની અંદર પોતાના બાપ દાદા તરફથી જમીન મકાન એવી બધી જે ચીજ વસ્તુ મળે છે, હવેલી મળે, બરાબર, દુકાનો મળતી હોય છે, તો એ જે વારસામાં મળે છે એને શું કહેવાય છે, ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. બીજો વારસો છે જૈવિક વારસો. હવે જૈવિક વારસો એટલે શું, તો આપણા માતા પિતા તરફથી આપણને ઘણા બધા શારીરિક લક્ષણો પણ મળતા હોય છે. ઘણીવાર આપણને ઘણા લોકો કહેતા હોય છે કે તારું નાક મમ્મી જેવું છે, આંખો પપ્પા જેવી છે, ગાલ મમ્મી જેવા છે, બરાબર. એટલે આપણા જે શારીરિક લક્ષણો જે આપણા માતા પિતા સાથે મળતા આવે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ, જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. એટલે આપણા દેશનો વારસો જે છે એ ખૂબ જ અદ્ભુત છે, બરાબર. વિશ્વની જે પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે એમાં સારામાં સારો વારસો આપણા ભારતનો છે. એટલે આપણા પૂર્વજોએ આપણા માટે ઘણી બધી મહેનત કરી છે એવું આપણે કહી શકીએ, ઓકે. અને એ લોકોના અથાક પરિશ્રમને કારણે અત્યારે આપણે સારામાં સારી પરિસ્થિતિની અંદર આપણે તમામ પ્રકારની સુખ સુવિધાઓ આજની તારીખમાં પણ આપણે ભોગવી રહ્યા છીએ, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ કે આપણો જે વારસો છે, બરાબર, હવે આધુનિક તરફ આપણે વધી રહ્યા છીએ. પણ આપણા પાઠની અંદર નામની અંદર આપણે આવીએ તો પરંપરાઓ, એમાં પણ હસ્ત અને લલિત કલાઓ છે. હવે હસ્તકલા એટલે શું, તો હાથનો ઉપયોગ કરી અને જે કોઈ પણ પ્રકારની કળાનો વિકાસ કર્યો હતો, બરાબર. આપણા ઘણા બધા પ્રાચીન સમયના કારીગરો, બરાબર, કસબીઓની કરામત આપણે એવું પણ કહી શકીએ, બરાબર, અલગ અલગ પ્રકારની આવડત ધરાવતા હતા, જેમ કે માટીકામ કરતા હતા, ચિત્રકામ કરતા હતા, ધાતુકામ કરતા હતા, ઓકે, નકશીકામ કરતા હતા, કાષ્ટકલા, ચામડા ઉપર આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારની ઘણી બધી ચર્મ ઉદ્યોગ ને બધી વસ્તુઓ છે કે જે ઘણી બધી આવડત ધરાવતા હતા. એટલે હાથને આધારે ઉપયોગ કરી અને જે કોઈ પણ કલાઓનો ઉપયોગ થયો છે એ બધી હસ્તકલા તરીકે ઓળખાય છે. અને લલિત કલા એટલે માનવીએ પોતાના મનોરંજન માટે જે કલાઓ વિકસાવી છે, બરાબર, માનવીએ પોતાના મનોરંજન માટે જે કલાઓનો વિકાસ કર્યો છે એને લલિત કલા તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્યકલાનો સમાવેશ કરવામાં આવે છે, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે કલાઓની વાત ચાલે છે તો ભારતની અંદર અથવા તો ભારતના શાસ્ત્રોમાં ટોટલ 64 કલાઓનો ઉલ્લેખ છે. અને પહેલાં જ્યારે આશ્રમ શાળાઓ ચાલતી હતી એ વખતે અભ્યાસક્રમની અંદર 64 કલાઓ જ શીખવાડવામાં આવતી હતી,
બરાબર, જે આપણી મોટી મોટી વિદ્યાપીઠો થઈ ગઈ, નાલંદા વિદ્યાપીઠ છે બરાબર, એ વિદ્યાપીઠોની અંદર આ કલાઓ વિશે જ્ઞાન આપવામાં આવતું હતું. ઓકે, એટલે જે વિદ્યાર્થીને જે કલામાં નિપુણ થવું હોય એ એના મેઇન સબ્જેક્ટ તરીકે લઈ એને આગળ વધતા હતા. હવે કલાઓની વાત થાય છે તો પહેલી વાત કરીશું આપણે માટી કામ કલાની. બરાબર, માટી કામ કલા. હવે આપણે માનવી છીએ, માટીના જ માણસ છીએ ને, જન્મ્યા ત્યારે માટીમાં રમીએ છીએ, નાના બાળકો માટી ખાતા પણ હોય છે અને છેલ્લે મૃત્યુ થાય ત્યારે માટીમાં ભળી જઈએ છીએ. બરાબર, આપણને અગ્નિ સંસ્કાર આપે, રાખ થઈ જઈએ છીએ, અથવા તો દફનાવવામાં આવે તો પણ આપણે ધીમે ધીમે જમીનમાં ભળી જતા હોઈએ છીએ. બરાબર, માટી એ આપણા માટે ખાસ અગત્યનું છે. અને માટીની વાત કરીએ તો આપણે ઘણી બધી જગ્યાએ આપણે માટીનો ઉપયોગ કરીએ છીએ. માટીના ઘણા બધા વાસણો પણ આપણે પ્રાચીન સમયમાં, જ્યારે ધાતુની શોધ નહોતી થઈ એ વખતે, આપણે માટીનો જ ઉપયોગ કરતા હતા. અને આપણી આજની તારીખમાં પણ આપણા ઘરોની અંદર જે કુદરતી ફ્રીજ, બરાબર, નેચરલ ફ્રીજ છે, માટલું, એ પણ માટીનું છે. એના પછી જ્યારે દિવાળી ને એવું કે તે પ્રસંગ હોય છે ત્યારે આપણે કોડિયા મૂકીએ છીએ, એ માટીના બને છે. પહેલાંના સમયની અંદર દૂધ, ઘી, દૂધ, ઘી, છાશ, અનાજ એ બધું ભરવા માટે પણ માટીના જ પાત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર, તો માટી અને કુંભારનો જે ચાકડો છે એને પ્રથમ યંત્ર તરીકે ઓળખાય છે. બરાબર, આપણને ખ્યાલ છે કે કુંભાર માટીની અલગ અલગ ચીજ વસ્તુ બનાવે, પણ એનું જે પેલું વ્હીલ હોય ને એને ગોળ ફાસ ફેરવે, એના પછી ચીકણી માટીને લઈ અને એને યોગ્ય આકાર આપતા હોય છે. તો ચાકડો એ પ્રથમ યંત્ર છે. એના પછી માટીની અંદર પણ બે પ્રકારની માટીની વાત થાય, એક તો કાચી માટી અને પકવેલી માટી. બરાબર, પકવેલી માટીને શું કહેવાય છે, ટેરા કોટા તરીકે ઓળખવામાં આવે છે. પકવેલી માટી એટલે શું, જેમ કે આપણે ઈંટ છે, ઈંટનો ઉપયોગ કરીએ છીએ કે માટલાનો જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એને પકવવામાં આવે. કદાચ તમને ખ્યાલ હોય તો પ્રજાપતિ જે કુંભાર છે એમના ત્યાં શું હોય છે, ભઠ્ઠા હોય છે, એ ભઠ્ઠાની અંદર એને શેકવામાં આવે. એટલે માટીની જે બનાવટની જે ચીજ વસ્તુ છે કેવી થાય, થોડી મજબૂત થાય, એટલા માટે પકવેલી માટીને શું કહેવાય છે, એને ટેરાકોટા તરીકે ઓળખાય છે. અને પ્રાચીન સમયની અંદર પણ માટીની ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો. એના વિશે ઘણી બધી ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે અને ઘણા બધા અવશેષો નાગાર્જુનકોંડના અને આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું લાંગણજ ત્યાંથી પણ પ્રાચીન સમયના માટીના અવશેષો મળી આવેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ આપણે અહીંયા માટી કામ કરવાની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વણાટ કલા. વણાટ કરવા એટલે કે કાતવું અને વણવું. બરાબર, આપણે જે કોઈ પણ કાપડ પહેરીએ છીએ, જે કોઈ પણ કાપડનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એને વણવામાં આવે. એ કે રોટલીની જેમ ના વણે. બરાબર, આપણને ખ્યાલ છે કે ગાંધીજીએ દેશની આઝાદીની લડત સમય ઘરે ઘરે રેટિયા ફરતા કર્યા હતા. તો રેટિયા શું કામ કરે, તો રેટિયા જે છે એ કપાસ એટલે કે રૂ, રૂમાંથી શું બનાવતા હતા, ધાગો એટલે કે તાર, દોરો બનાવતા હતા. બરાબર, પછી એ દોરાને લપેટી અને વણકર લોકો શું કરતા હતા, એમાંથી કાપડ બનાવતા હતા. એટલે ગાંધીજીએ સ્વદેશી આંદોલન તરીકે ઘરે ઘરે રેટિયા ફરતા કર્યા હતા અને અંગ્રેજોની ક્યાંક ને ક્યાંક કમર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે વણાટ કામ આપણા દેશની અંદર ઘણું પ્રાચીન છે. બરાબર, આપણને ખ્યાલ છે કે વિદેશી પ્રજાઓ ભારત શા માટે આવી, તેમાં રેશમી કાપડ અને સુતરાઉ કાપડ હતું. બરાબર, અંગ્રેજો, ફ્રેન્ચો, વલંદાઓ શા માટે ભારત આવ્યા, તો ભારતના રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ જે છે એની માંગ પહેલેથી વિદેશોમાં રહેલી છે, એટલા માટે એ લોકો ભારત તરફ આકર્ષાયા હતા. બરાબર, એટલે કે આપણા દેશનું જે કાપડ છે એ ખૂબ જાણીતું છે. એમાં વાત કરીએ આપણે ઢાકાની મનમલનો તાકો, બરાબર, એનું રેશમી કાપડ હોય છે કે જેને એક વીંટીમાંથી પણ આખું પસાર કરી શકાય, અને એવું કહેવાય છે કે એને વાળીને માચિસની પેટીમાં પણ મૂકી શકાતું હતું. ઓકે, તો એ પ્રકારે હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં અલગથી તમને પ્રશ્ન પૂછી શકાય, પાટણના પટોળા. બરાબર, એક્ઝામમાં તમને 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછી શકાય, પાટણના પટોળા. તો સોલંકી યુગ
જ્યારે આપણા ગુજરાતની અંદર શાસન કરતો એટલે સોલંકી રાજાઓ જ્યારે ભારત આપણા ગુજરાતની અંદર શાસન કરતા હતા એ વખતે એ લોકોએ પાટણને પોતાનું પાટનગર બનાવ્યું હતું અને ત્યાં વસનારા સાડવી લોકો, સાડવીઓ એટલે શું, તો સાડવીઓ એક જ્ઞાતિ છે અને એ જ્ઞાતિના લોકો પાટણના પટોળા બનાવતા હોય છે, બરાબર. તો એ પ્રકારે અને 850 વર્ષ જૂની છે, બરાબર. પાટણના પટોળા બનાવવા એ કંઈ ઇઝી વાત નથી, સરળ હોતું નથી, એને બનતા સમય લાગતો હોય છે. પણ જેમ જેમ સમય વીતતો ગયો એ પ્રકારે અવનવા કાપડો આવતા ગયા અને પાટણના પટોળાની માંગ ધીમે ધીમે કેવી થતી ગઈ છે, ઓછી થતી ગઈ છે. અને આજની તારીખમાં આપણે પાટણની વાત કરીએ તો પાટણની અંદર જે સાડવીઓ છે, હવે ગણ્યા ગાંઠ્યા કારીગરો જ પાટણના પટોળા બનાવે છે. ઓકે, હવે પાટણના પટોળાની અંદર જ બેવડ ઇક્ત એવો શબ્દ છે, બરાબર. બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ, બરાબર. બંને બાજુ એક જ પ્રકારની ડિઝાઇન કાપડ વણતી સમયે ઊભી કરવામાં આવે એવી આવડત પણ આ સાડવીઓ ધરાવતા હતા, બરાબર. એટલે કે એ જે કાપડ તૈયાર થાય એને શું કહેવાય છે, બેવડ ઇક્ત તરીકે ઓળખવામાં આવે છે. પાટણના પટોળા માટે કહેવાય છે, પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહીં, બરાબર. કે એકવાર જો પાટણનું પટોળું તૈયાર કરવામાં આવે, ભાત એટલે આના પરની ડિઝાઇન, કદાચ અંતે ઘસાઈ ઘસાઈને પાટણનું પટોળું ફાટી જશે પણ એના ઉપરની જે ડિઝાઇન છે એનો ક્યારે અંત આવતો નથી. અને પાટણના પટોળાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ જે પ્રકારે છે એના આધારે ગુજરાતી પિક્ચરમાં એના ઉપર તો ગીત પણ છે, કે છે લાજી રે મારે હાટું પાટણથી પટોળા મોઘલાવજો. ઓકે, એટલે પાટણના પટોળા એ આંતરરાષ્ટ્રીય એક ખ્યાતિ ધરાવતી વસ્તુ છે અને એ વણાટકામ કરી અને સાડીઓ તૈયાર કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વાત કરીશું ભરત ગૂંથણ કલાની. બરાબર, ભરત ગૂંથણ કલા એ આપણા ગુજરાતની અંદર ઘણા બધા શહેરો અને ગામડાઓની અંદર પ્રચલિત છે અને ખાસ કરીને આપણા ગુજરાતની અંદર બહેનો દ્વારા પોતાના ફ્રી ટાઈમની અંદર પણ ભરતકામ કરવામાં આવતું હોય છે. ઘણા બધા લોકો પોતાના શોખ માટે પણ કરતા હોય છે અને ભરત ગૂંથણ એક આજીવિકા એટલે કે રોજગારી મેળવવાનું પણ એક સાધન ગણાય છે. તો આપણા ગુજરાતની અંદર જામનગર, જેતપુર, ભરૂચ અને માંડવીની અંદર આપણે જોઈએ છીએ તો ભરત ગૂંથણના ઘણા બધા કારીગરો અને ઘણી બધી બહેનો ઘરે રહીને કામ કરતી જોવા મળે છે. એક પ્રકારે ભરત ગૂંથણ ખાસ કરીને વાત કરીએ તો વસ્ત્રો અને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનાવવા માટે, બરાબર, કાપડ ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવવા માટે આપણે ભરત ગૂંથણનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. વસ્ત્રો સિવાય ચંદરવા, ચંદરવા એટલે જ્યારે નવરાત્રી હોય અને માતાજીનો જે ઉપર આપણે મંડપ બાંધીએ છીએ તો એ મંડપને શું કહેવાય છે, ચંદરવા તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રકારે શાખ તોરણ છે, ચાકડા છે, ઓછાણ છે, ઓછાણ એટલે ચાદર, ઓકે, એના બી તકિયા છે અને પારણા છે, બરાબર. બાળકોના જે પારણા એટલે કે ઘોડિયા છે એને કલાત્મક બનાવવા માટે, સરસ મજાની ડિઝાઇન આપવા માટે પણ ભરત ગૂંથણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને કચ્છના બન્ની વિસ્તારમાં જત જેવી કુંભ ભરત ગૂંથણ માટે ખાસ અગત્યનું સ્થાન ધરાવે છે. સારામાં સારું ભરતકામ જત કુંભ દ્વારા કરવામાં આવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચર્મ ઉદ્યોગની. ચર્મ એટલે ચામડું, બરાબર. તો ચામડામાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બને છે, બરાબર. પ્રાણીઓના ચામડા, પ્રાણીઓના મૃતદેહમાંથી ચામડું અલગ કરી અને એ ચામડાનો આપણે ઉપયોગ પ્રાચીન સમયથી કરતા આવ્યા છીએ. ઓકે, તો એમાંથી કોસ બનાવવામાં આવે છે. તો આ કોસ જે છે એ શું કામ કરે છે, તો કૂવામાંથી પાણી કાઢવા માટે. અત્યારે આપણે સબમર્સિબલ પંપનો ઉપયોગ કરતા થયા છે પણ પહેલાંના સમયની અંદર કોસનો ઉપયોગ કરવામાં આવતો હતો. એના પછી મશકો, જ્યારે પ્રવાસીઓ દૂરના વિસ્તારોની અંદર જ્યારે પ્રવાસ માટે જતા હતા તો એ વખતે પોતાની સાથે મશક રાખતા હતા. મશક એટલે ચામડાની એક પ્રકારની વોટર બેગ, બરાબર, કે જેની અંદર પાણી લાંબા સમય સુધી ઠંડુ રહેતું હોય છે. એના પછી ઢોર નગારના જે સાઈડના જે લેયર છે, બરાબર, સાઈડના જે પડ હોય છે એનો પણ ચામડામાંથી જ એને બનાવવામાં આવે છે. લુહારની ધમણ
બરાબર ધમણ શું કામ કરે છે તો લુહાર જે કોઈ પણ લોખંડને ગરમ કરે છે બરાબર જે કોલસા મૂકેલા હોય છે એના પર લોખંડ મૂકીને ગરમ કરે છે તો એ કોલસાને સતત પવન મળવું જોઈએ જેથી કરીને શું રહેતા હોય છે ગરમ રહેતા હોય છે સળગતા રહેતા હોય છે તો એ લુહારની ધમણ જે છે એ કોલસાને પવન આપવાનું કામ કરતી હોય છે એ જ પ્રકારે પગરખા મોજડી પાકીટ પટ્ટા બરાબર આપણે લેધરની ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનાથી પ્રાણીઓની અંદર પણ પ્રાણીઓ માટે સાજ પલાણ લગામ અને ચાબુક બરાબર સાજ એટલે જેના ઉપર પગ મૂકીને આપણે ઘોડા ઉપર બેસવા જતા હોઈએ છીએ બેસવા જઈએ છીએ તે પલાણ છે લગામ એટલે ઘોડાનું જે સ્ટીરિંગ છે બરાબર તબડીક 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 આપણે જે કરીએ છીએ એ લગામની વાત થઈ અને ચાબુક પ્રાણીઓને યોગ્ય દિશા આપવા માટે ચાબુકનો પણ ઘણીવાર એકદમ પાતળી દોરી જેવી વસ્તુ હોય છે એ ચામડાની પટ્ટી હોય છે એને ચાબુક તરીકે તો આ પ્રકારે આ ચર્મ ઉદ્યોગ